गुजरात में विधानसभा चूंटणी पहला तमाम राजकीय पार्टी पोतपोतानी रीते सक्रिय थई गई है। त्यारे हवे चूंटणी पहला आम आदमी पार्टी आंदोलन ने लईने एक मोटी जाहेरात करी छे। गुजरात में वीजळी ने लईने आम आदमी पार्टी आंदोलन करशे। आंगे गोपाल इटालियाए जणाव्युं के गुजरात में 15 जून थी वीजळी आंदोलन शुरू कराशे। गुजरात में मोंघी वीजळी ने लईने आंदोलन शुरू कराशे। गोपाल इटालियाए जणाव्युं के वीजळी मेळववी ए जनतानो अधिकार छे, परंतु अमे जोई रह्या छे के छेल्ला 27 वर्ष थी भाजपनी सरकार गुजरात में छे। सरकार सतत लोकोने लूटी रही छे। जेटली वार पण लोको भाजपने वोट आपे छे तेटली वार भाजप मोंघवारी वधारे छे। पछी भले ते शिक्षणनी वात होय, स्वास्थ्यनी वात होय, के पेट्रोल डीझलनी वात होय, के पछी वीजळीनी वात होय, बीजेपी जेटली पण वखत जनतानो वोट मेळवे छे तेटली वार भाजप मोंઘવારી વધારે છે। આજે ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળી રહી છે, કારણ ગુજરાતમાં વીજ કંપનીઓ સાથે ભાજપના નેતાઓની સાઠગાંઠ હોવાના આક્ષેપ પણ ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા છે। તો આપણી સાથે આ મુદ્દે વધુ માહિતી આપવા બદલ આપણી સાથે એડિટર જોડાઈ ચૂક્યા છે, જીગર દેવાણી આપણી સાથે છે હાલ। તો આમ આદમી પાર્ટીએ વીજ આંદોલનની જાહેરાત કરી છે, ટૂંક સમયમાં વીજ આંદોલનની શરૂઆત કરશે જીગરજી, તો આ બાબતે શું લાગે છે કે આમ આદમી પાર્ટી આ વીજ આંદોલન કરીને વિધાનસભાની ચૂંટણીમાં મત મેળવી શકશે? મહાજન સંપર્ક આ પહેલો નથી, આ અગાઉ પણ પરિવર્તન પાર્ટી ખાસ કરી પરિવર્તન યાત્રા શરૂ કરી હતી ને 182 બેઠકો પર આમ આદમી પાર્ટીએ પરિવર્તન યાત્રાની શરૂઆત કરી હતી ને બીજો આ આપનો આ મહાજન સંપર્ક છે। આપણે એ પણ જણાવ્યું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 15 થી 24 જૂન વીજળી સસ્તી કરો આંદોલન શરૂ કરશે, લોકો સુધી પહોંચીને સવાલો પણ કરાશે। ભાજપ આંદોલનમાં જે જુલમ કરશે તે અમે સહન કરવા તૈયાર છીએ એવું ગોપાલ ઇટાલાએ જણાવ્યું હતું। ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું 800 થી વધુ કાર્યકરોનું જમ્બો માળખું રવિવારે જાહેર કરવામાં આવ્યું અને આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પણ જણાવ્યું કે રાજ્યમાં અમે શિક્ષણ સહિતના મુદ્દા ઉઠાવ્યા, આગામી દિવસોમાં અન્ય મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવશે। હાલમાં દેશમાં મફતમાં વીજળી આપતું એકમાત્ર રાજ્ય દિલ્હી છે અને દિલ્હી અને પંજાબમાં જો ફ્રી વીજળી મળી શકતી હોય તો ગુજરાતમાં કેમ નહીં? દેશમાં ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી મળે છે, ગુજરાતમાં હવે અમે વીજળી મુદ્દે લડીશું। આમ કહી 24 જૂન થી એટલે લગભગ કહી શકાય કે છેતા આજથી 11 દિવસ બાદ મહાજનસંપર્ક કરવાનું આમ આદમી પાર્ટી શરૂ કરશે। દિન પ્રતિદિન ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી નિત્ય નવા તુક્કાઓ લડાવી રહી છે। કેટલીક વાર તિરંગા યાત્રા, પરિવર્તન યાત્રા, જનસંપર્ક યાત્રા યોજીને ગામડે ગામડે, તાલુકે તાલુકે જઈને લોકોને મળી રહી છે। તેની સાથે સાથે જ તાજેતરમાં જ મતલબ ગઈકાલે જ એક નવું માળખું જાહેર કરાયું છે, નવી વ્યૂહરચના આમ આદમી પાર્ટીએ જાહેર કરી છે, તેની સાથે જ આજે બીજા દિવસે વીજળી આંદોલનનો મુદ્દો ઉપાડી લીધો છે। તો આપણને તો ખબર જ છે જે રીતના પંજાબ અને દિલ્હીમાં વીજળી અને વીજળીનો મુદ્દો એક મહત્વપૂર્ણ મુદ્દો સાબિત થયો હતો આમ આદમી પાર્ટીની જીત પાછળ, તો શું ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ભાજપનો છેલ્લા 27 વર્ષનો રેકોર્ડ તોડી શકશે? જી, એ વાત ઘણી અઘરી રહેશે આમ આદમી પાર્ટી માટે, રેકોર્ડ તોડી શકશે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે। પણ હા, એક વાત ચોક્કસ છે કે દિલ્હીમાં બેક ટુ બેક સત્તા હાંસલ કર્યા બાદ અરવિંદ કેજરીવાલના ગાઈડન્સની અંદર ભગવાન માને જે રીતે પંજાબમાં ક્યાંક આમ આદમી પાર્ટીનો એક કહી શકાય કે પ્રભુત્વ અને વર્ચસ્વ વધારામાં આમ આદમી પાર્ટી સફળ રહી, ત્યારબાદ સ્વાભાવિક છે તેમનો કોન્ફિડન્સ સાથમાં આસવાને હોય। અને હવે જયારે 6 મહિનાથી ઓછો સમય છે એવા સમયે આમ આદમી પાર્ટી પરિણામની ચિંતા કર્યા વગર એકદમ મેદાનમાં કૂદી પડી છે। આપણે જોયું હશે કે છેલ્લા 2 મહિનાની અંદર 2 થી 3 પ્રવાસ અરવિંદ કેજરીવાલે પણ કર્યા, બીજી બાજુ ગોપાલ ઇટાલિયાથી લઈને ઈશ્વરલાલ ગઢવી પણ ખૂબ જ આક્રમક શિબિરમાં જોવા મળી રહ્યા છે અને જનસંપર્કને લઈને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। એક ફાયદો ક્યાં તે પણ છે કે એક બાજુથી ઈશ્વરલાલ ગઢવી પત્રકાર જગતમાંથી આવ્યા હતા, એટલે કઈ રીતે લોકો સુધી પહોંચવું અને વિશ્વાસ જીતવો તેની એક તેમનામાં સમજ હોય તેનો પણ ફાયદો આમ આદમી પાર્ટી મેળવવામાં સફળ થશે। જો કે આપણે એ બતાવી દઉં કે આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટી માટે ચઢાણ તો ખૂબ જ કપરા રહેશે, કારણ કે 2 દાયકાથી વધુ સમય સુધી બીજેપીએ કોઈને પણ એન્ટ્રી નથી લેવા દીધી, એવામાં કોંગ્રેસ જ ઊભું થવાની કોશિશ કરી રહી છે અને આમ આદમી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી શું ત્રિકોણીય જંગ રચી શકશે કે કેમ, એને કારણે કોંગ્રેસના વોટ કપાશે કે ભાજપમાં એ તો આવનારો સમય બતાવશે। પણ પ્રાથમિક સુવિધાના અથવા સામાન્ય જરૂરિયાતના તમામ મુદ્દાઓ, રોજગાર છે, શિક્ષણ છે, હેલ્થ છે,
વીજળી બિલ છે, આ તમામ મુદ્દા પર જે રીતે દિલ્હી અને પંજાબમાં હવે કામ કરવાનું શરૂ થયું છે એ ક્યાંક ને ક્યાંક ધ્યાનમાં રાખી, મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે અને તેને લઈને મહાજનસંપર્ક 24 જૂનથી શરૂ કરવામાં આવશે। જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેટલાક દિવસથી આમ આદમી પાર્ટી બીજેપીના ગઢોમાં ઘૂસી રહી છે, ત્યાં યાત્રાઓ કાઢી રહી છે અને લોકો સુધી પહોંચી રહી છે, જેમાં લોકોને પણ તેમનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। તો હવે આ બાબતે હવે બીજેપીના છાવણીમાં કેવી પરિસ્થિતિ છે, શું બીજેપીની આ પાછળ બીજી કોઈ વ્યૂહરચનાની તૈયારી છે ખરી? કદાચ તાંત્રિકી સમસ્યાઓના કારણે આપણે જોડાઈ નહીં શકીએ, આપણે આગળ વધીશું બાકીના સમાચારો તરફ। હું આભાર માનીશ અમારા એડિટર જીગર દેવાણીનો અમારી સાથે જોડાવા બદલ, તેમજ દર્શક મિત્રો સુધી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવા બદલ, અને આપણે આગળ વધીશું અન્ય સમાચારો તરફ।